वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपने यूनिट 5 हेल्पिंग हैंड्स में स्वाध्याय पोथी में एक्टिविटी 1B सुधीनो अभ्यास पूर्ण कर्यो हतो। मींस के एक्टिविटी 1B सुधी आपने स्वा पोथी कम्प्लीट करी हती। आज आपने जोईशु एक्टिविटी 1C। आपेलू छे કાઉન્સમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કાઉન્સમાં બે બે વર્ડ્સ આપેલા છે, બે બે શબ્દો આપેલા છે, તો તેમાંથી સાચો શબ્દ પસંદ કરી તમારે અહીં જે ખાલી જગ્યા આપેલી છે તે કમ્પ્લીટ કરવાની છે, પૂર્ણ કરવાની છે। તો જોઈએ, ફર્સ્ટ આપેલું છે અ ટીચર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા ઇન હર ક્લાસરૂમ। શિક્ષક તેના વર્ગખંડમાં ખાલી જગ્યા સાથે વ્યસ્ત છે, તો આવશે ટીચિંગ અથવા તો મેકિંગ, તો આવશે ટીચિંગ। કે શિક્ષક તેના વર્ગખંડમાં અભ્યાસમાં વ્યસ્ત છે, બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। નેક્સ્ટ છે ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ। એન્જિનિયર નકશાનું ખાલી જગ્યા કરી રહ્યા છે, તો આવશે સેલિંગ અથવા તો સ્કેલિંગ। તો અહીંયા આવશે સ્કેલિંગ, કે તે માપી રહ્યા છે, નકશાનું માપન કરી રહ્યા છે। નેક્સ્ટ આપેલું છે ધ પોલીસમેન ઇઝ ડુઈંગ ખાલી જગ્યા। પોલીસમેન ખાલી જગ્યા કરી રહ્યા છે, આપેલું છે ડાન્સિંગ એન્ડ પોલીસિંગ। તો પોલીસમેન કરે પોલીસિંગ, કે તેઓ તેમની ડ્યુટી કરી રહ્યા છે। આગળ આપેલું છે ધ શૂમેકર ઇઝ ખાલી જગ્યા શુ એટ હિઝ શોપ। શૂ મેકર એટલે કે મોચી તેની દુકાનમાં શુ એટલે કે બૂટ ખાલી જગ્યા કરી રહ્યો છે, આપેલું છે મેકિંગ એન્ડ સ્કેલિંગ। તો બૂટને શું કરવાના હોય, તો આવશે મેકિંગ, કે બૂટ બનાવી રહ્યો છે। નેક્સ્ટ છે ધ પોસ્ટમેન ઇઝ ખાલી જગ્યા ધ લેટર ઇન એરિયા। પોસ્ટમેન તેના વિસ્તારમાં પત્રોને ખાલી જગ્યા કરી રહ્યો છે, તો ટપાલી પત્રોને શું કરે, તો અહીંયા આપેલું છે વોટરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ, એટલે શું આવશે ડિસ્ટ્રીબ્યુટિંગ, એટલે કે પત્રો વહેંચી રહ્યો છે। નેક્સ્ટ છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ। ખેડૂત ખેતરમાં ખાલી જગ્યા કરવામાં વ્યસ્ત છે, આપેલું છે શેલિંગ એન્ડ ફાર્મિંગ। તો ખેડૂત ખેતરમાં શું કરે, ફાર્મિંગ મીન્સ કે ખેતી કરે, તો તે એના ખેતીના કામમાં વ્યસ્ત છે। આગળ આપેલું છે ધ ટેલર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા ધ ક્લોથ્સ। દરજી કપડાં સાથે ખાલી જગ્યા કરવામાં વ્યસ્ત છે, તો કટિંગ એન્ડ પ્લેઇંગ, તો આવશે કટિંગ, કે દરજી કપડાંને કટિંગ કરવામાં વ્યસ્ત છે, કપડાં કાપી રહ્યો છે। અને લાસ્ટ આપેલું છે ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ હોમ। પોટર એટલે કુંભાર તેના ઘરે ઘડા ખાલી જગ્યા કરી રહ્યો છે, તો આવશે સ્કેલિંગ કે મેકિંગ, તો આવશે મેકિંગ, કે માટલા બનાવી રહ્યો છે, ઘડા બનાવી રહ્યો છે। આગળ જોઈએ, આગળ આપેલું છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમને ખાલી જગ્યા જ આપેલી છે, તો એના માટે તમને ઉપર જે તે વ્યવસાય કારણો નામ આપેલા છે કાઉન્સમાં, તો એમાંથી સાચો શબ્દ પસંદ કરીને તમારે અહીં ખાલી જગ્યામાં કમ્પ્લીટ કરવાનો છે, તેને ફિલઅપ કરવાનો છે। તો સૌપ્રથમ તો જોઈએ કાઉન્સ, ધ ડાન્સર, ધ સિંગર, ધ ડ્રાઈવર, ધ લોયર, ધ ફ્રૂટ સેલર એન્ડ ધ પ્લેયર। તો જોઈએ શું આવે છે ખાલી જગ્યામાં। ફર્સ્ટ આપેલું છે ખાલી જગ્યા ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ્સ। ખાલી જગ્યા વાહન ચલાવી રહ્યો છે, તો વાહન કોણ ચલાવે, તો આવશે ધ ડ્રાઈવર, તો લખીશું ધ ડ્રાઈવર। નેક્સ્ટ છે ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર। ખાલી જગ્યા તેના કાયદા અને વ્યવસ્થામાં વ્યસ્ત છે, તો કાયદા અને વ્યવસ્થાનું પાલન કોણ કરે, તો આવશે ધ લોયર, એટલે કે વકીલ। નેક્સ્ટ છે ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ ધ ગેમ। ખાલી જગ્યા રમત રમી રહ્યા છે, તો આવશે ધ પ્લેયર, એટલે કે ખેલાડી। નેક્સ્ટ છે ખાલી જગ્યા ઇઝ સેલિંગ ફ્રૂટ। ખાલી જગ્યા ફળો વેચી રહ્યો છે, તો આવશે ધ ફ્રૂટ સેલર, ફળ વેચનાર। આગળ આપેલું છે ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ। ખાલી જગ્યા સ્ટેજ પર નાચી રહ્યા છે, તો આવશે ધ ડાન્સર। અને લાસ્ટ આપેલું છે ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી। ખાલી જગ્યા નવરાત્રીમાં
गरबा गाई रह्या छे तो आवशे ध सिंगर एटले के गायको। आगळ जोईए, आगळ आपेलो छे एक्टिविटी 1D आपेलो छे उदाहरण प्रमाणे प्रश्नना जवाब लखो। कीधुं छे अहीं आपणने बे एक्जाम्पल आपेला छे तो ते एक्जाम्पल ने आधारे आपणे पण आगळ जे प्रश्नो आपेला छे तेना आंसर लखवाना छे, जवाब लखवाना छे। तो जोईए उदाहरण, फर्स्ट आपेलुं छे वेर इज द फार्मर, खेडूत क्यां छे। तो क्यां होय खेडूत, तो आवशे फार्म। तो एना माटे तमने आंसर आपेलो छे द फार्मर इज एट द फार्म, खेडूत खेतरमां छे। सेकंड क्वेश्चन आपेलो छे हु इज एट द फार्म, खेतरमां कोण छे। तो आंसर आवशे द फार्मर इज एट द फार्म, ખેતરમાં ખેડૂત છે। અહીંયા આપણે વેર અને હું વડે પ્રશ્ન બનાવવાના છે। જોઈએ આગળ આપણે પ્રશ્ન આપેલો છે તો તેના આન્સર લખીએ। ફર્સ્ટ આપેલું છે વેર ઇઝ ધ ગાર્ડનર, માળી ક્યાં છે। તો માળી ક્યાં હોય, તો આન્સર આવશે ધ ગાર્ડનર ઇઝ એટ ધ ગાર્ડન, માળી બગીચામાં છે। આગળ આપેલું છે હુ ઇઝ ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં કોણ છે, બગીચામાં કોણ છે। તો ઉપરનો જે આન્સર હતો તે જ આવશે ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન, માળી બગીચામાં છે। ત્યારબાદ આપેલું છે વેર ઇઝ ધ નર્સ, નર્સ ક્યાં છે। તો આવશે ધ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ, નર્સ હોસ્પિટલમાં છે। ત્યારબાદ આપેલું છે હુ ઇઝ ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં કોણ છે। તો લખી શકાય ધ નર્સ ઇઝ ઇન ધ હોસ્પિટલ, અહીંયા જે આપણે નર્સ લખેલું છે ત્યાં આપણે ધ ડોક્ટર પણ લખી શકીએ કે ધ ડોક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ। ત્યારબાદ આપેલું છે વેર ઇઝ ધ ડાન્સર, ખેલૈયાઓ ક્યાં છે। તો આન્સર આવશે ધ ડાન્સર ઇઝ ઓન ધ સ્ટેજ, તેઓ સ્ટેજ પર છે। અને લાસ્ટ જે ક્વેશ્ચન છે તે છે હુ ઇઝ ઓન ધ સ્ટેજ, સ્ટેજ પર કોણ છે। તો આન્સર આવશે ધ ડાન્સર ઇઝ ઓન ધ સ્ટેજ, કે ખેલૈયાઓ સ્ટેજ પર છે। તો અહીં આપણે આ પ્રશ્નનો અભ્યાસ કર્યો। આગળ જોઈએ, આગળ આપેલું છે યોગ્ય જોડકા જોડો। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વ્યવસાયકારોના નામ આપેલા છે અને બી વિભાગમાં તેમના ધંધાના સ્થળો કે તેઓ વ્યવસાય કરે છે તો કયા સ્થળે વ્યવસાય કરે છે। તો અહીંયા જે વ્યવસાયકારો છે તેમને તેમના વ્યવસાયના સ્થળ સાથે આપણે જોડવાના છે। સૌપ્રથમ તો છે શૂમેકર, ડ્રાઈવર, પોટર, ટીચર એન્ડ ફ્રૂટ સેલર। તો સામે તમને બી વિભાગમાં આપેલું છે ફેક્ટરી એટલે કારખાનું, માર્કેટ એટલે બજાર, સ્ટોલ એટલે દુકાન, સ્કૂલ એટલે સ્કૂલ, શાળા અને વ્હીકલ્સ એટલે વાહન। તો જોઈએ આમાં કયા વ્યવસાયકારને કઈ વસ્તુ લાગુ પડે છે। સૌપ્રથમ આપેલું છે ધ શૂમેકર, તો તેની પાસે હશે સ્ટોલ મીન્સ કે દુકાન। ત્યારબાદ આપેલું છે ધ ડ્રાઈવર, તો ડ્રાઈવર સેના દ્વારા ડ્રાઇવિંગ કરતો હશે, તો આવશે વ્હીકલ્સ જે અહીંયા આપણને ઈમાં આપેલું છે તે। ત્યારબાદ આપેલું છે ધ પોટર એટલે કે કુંભાર, તો કુંભાર ક્યાં કામ કરે, તો આવશે ફેક્ટરી, તેના કારખાનામાં કામ કરે છે। ત્યારબાદ આપેલું છે ધ ટીચર, તો શિક્ષક ક્યાં કામ કરે, તો અહીંયા સામે તમને ડી આપેલું છે સ્કૂલ। અને લાસ્ટ છે ધ ફ્રૂટ સેલર, ફળ વેચનાર, તો એ આપણને ક્યાં જોવા મળે, તો આવશે માર્કેટ, અહીંયા જે બીમાં આપેલું છે તે। બરાબર, આગળ જોઈએ, આગળ આપેલી છે એક્ટિવિટી 2A આપેલું છે નીચેના વાક્યો સામે ખરા કે ખોટાની નિશાની કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખરા ખોટા દર્શાવવાના છે। તો જોઈએ, ફર્સ્ટ આપેલું છે અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ સ્ટોન, ઉંદરને એક પથ્થરનો ટુકડો મળ્યો, તો આવશે ખોટું, કારણ કે તેને ટુકડો મળ્યો હતો કાપડનો। આગળ આપેલું છે ધ પીસ ઓફ ક્લોથ વોઝ ડર્ટી, કાપડનો જે ટુકડો હતો તે ખૂબ જ ગંદો હતો, તો આવશે ખરું। ત્યારબાદ છે ધ માઉસ વેન્ટ ટુ ધ ટીચર, કે ઉંદર શિક્ષક પાસે ગયો, તો આવશે ખોટું। અને ત્યારબાદ આપેલું છે ધ ટેલર ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચડ ધ કેપ, કે દરજીએ પહેલા ટુકડાનું માપ લીધું અને ટોપી સીવી આપી, તો આવશે ખરું। આગળ જોઈએ,
આગળ આપેલું છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. અહીં કેટલાક સેન્ટેન્સ આપેલા છે તો તે સેન્ટેન્સ કોણ બોલી શકે છે તે આપણે લખવાનું છે, અથવા તો તે વાક્યો કોણ બોલે છે તે જોઈએ. ફર્સ્ટ આપેલું છે માય ક્લોથ ઇઝ ડર્ટી, કે મારું કપડું ગંદુ છે. આવું કોણ બોલી શકે, કોણ બોલે છે, તો આવશે માઉસ. ત્યારબાદ આપેલું છે ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, કહે છે આ રૂમમાં બિલાડી છે. આવું કોણે કહ્યું હતું, તો આવશે કેપ્ટન. અને લાસ્ટ આપેલું છે ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ, આ દરજી કોઈ માટે સારો નથી. આવું કોણે કહ્યું, તો આવશે માઉસ, કારણ કે દરજી છે તે પેલા ઉંદરને તેની ટોપી સીવી આપતો નહોતો. આગળ આપેલું છે એક્ટિવિટી 2B, આપેલું છે વાર્તામાં વારંવાર બોલાતા વાક્યો નીચે લીટી કરો અને અહીં લખો. એકનું એક સેન્ટેન્સ જો વારંવાર આવેલું હોય વાર્તામાં તો તે સેન્ટેન્સ આપણે અહીં લખવાનું છે. આ એક્ટિવિટીઝ આપણે પાઠ્યપુસ્તકના અભ્યાસ દરમિયાન કરી હતી. જોઈએ તો કયા કયા વાક્યો વારંવાર આવે છે. તો આપેલું છે નો આઈ એમ બિઝી, તો જ્યારે જ્યારે ઉંદર તેના કપડાં માટે કંઈક ને કંઈક કરવા જાય છે પેલું કપડું લઈને, ત્યારે દરેક વ્યવસાયકારોએ કહ્યું હતું કે ના હું વ્યસ્ત છું. અને ત્યારબાદ ડોન્ટ મેક અ નોઇઝ, બધાએ ઉંદરને એવું પણ કહ્યું હતું કે અવાજ ન કર. અને લાસ્ટ છે ગુડ ફોર નથિંગ, ઉંદરે બધા માટે કહ્યું હતું કે આ કોઈ માટે સારું નથી. આગળ જોઈએ, આગળ આપેલું છે નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. અહીંયા આપણને ઇંગ્લિશ સેન્ટેન્સ આપેલા છે તો એને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાના છે. જોઈએ, ડોન્ટ મેક અ નોઇઝ, નોઇઝ એટલે અવાજ, ડોન્ટ એટલે ન કરવો, તો આવશે ઘોંઘાટ ના કરો, અવાજ ન કરો. નેક્સ્ટ છે આઈ એમ બિઝી, એટલે આવશે હું વ્યસ્ત છું, હું કામમાં છું. અને લાસ્ટ આપેલું છે લેસ્ટ એક્સચેન્જ, મીન્સ કે ચાલો અદલા બદલી કરીએ, અથવા તો ચાલો બદલાવીએ. આ રીતે આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ 5માં એક્ટિવિટી 2B સુધીનો અભ્યાસ કર્યો. તો તમારે પણ આ વિડીયોને આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી 2B સુધી યુનિટ 5 પૂરવાનો છે, કમ્પ્લીટ કરવાનો છે. અને સાથે સાથે અહીં જે પ્રશ્નો આપેલા છે તે દરેક પ્રશ્નનું તમારે વાંચન પણ કરવાનું છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.